નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો. ધોરણ 11 યુનિટ નંબર 1 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને તેના રીડ નંબર 1 ના 3 પીરિયડ સુધીની વાત આપણે પૂર્ણ કરેલી છે. આજે આનો ચોથો પીરિયડ અને જેનું ટાઇટલ આપવામાં આવેલું છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. બહુ જ સુંદર મજાની વાત અરુણિમા સિંહાની આપણી સમક્ષ રજૂ થઈ રહી છે. તેના બે સીન સુધીની વાત આપણે પૂર્ણ કરી લીધેલી છે અને આજે આપણે જેની વાત કરવાની છે એ એમના જીવનનો સીન નંબર 3 છે અને આ યુનિટનો પાર્ટ નંબર 4 ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આવો શરૂ કરીએ એમના જીવનનો ત્રીજો સીન. શું કહે છે? ઓન 28 ફેબ્રુઆરી 2012 એટલે કે 2012 28 ફેબ્રુઆરી 2012 નો દિવસ આવી ચૂકેલો છે, બરાબર? તારીખ કઈ રીતે લખાય એ પણ આમાંથી શીખવાનું હોય છે. ઓન 28 ફેબ્રુઆરી 2012 ઓલમોસ્ટ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. ટ્રેનમાંથી મને બહાર ફેંકી દેવામાં આવેલી હતી એને લગભગ એક વર્ષનો સમય થયેલો હતો. એ સમયે આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી. હવે જુઓ આ વાક્ય, એ વાક્ય અહીં લખવામાં આવેલું છે. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રીપાલ. અહીં સુધીનું વાક્ય અહીંયા તમારી સામે મૂકવામાં આવેલું છે. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રીપાલ, ત્યાં સુધીનું જ વાક્ય આમાં આપણે લીધેલું છે. હવે મજાની વાત શું છે? જુઓ અહીંયા આપવામાં આવેલું છે સેટ આઉટ, બરાબર? સેટ ની સાથે પ્રિપોઝિશન વપરાયેલું છે આઉટ, અને ત્યાર પછી અહીંયા આપવામાં આવેલું છે સેટ ની સાથે અપ. સેટ બંનેમાં કોમન જ છે, એસઈટી એસઈટી. હવે સૌથી પહેલા વહેલા એનો અર્થ સમજી લો. ટુ સેટ આઉટ, બરાબર? સેટ ની સાથે આઉટ પ્રિપોઝિશન જોડવામાં આવ્યું એટલે અર્થ થયો બિગિન અ જર્ની. ટુ બિગિન અ જર્ની એવો અર્થ થાય, એટલે કે યાત્રા શરૂ કરવી. ટુ સ્ટાર્ટ અ જર્ની અથવા ટુ બિગિન અ જર્ની એ પ્રેઝન્ટ વર્બ કહેવામાં આવે. એનું ભૂતકાળ અને ભૂતકૃતંગ રૂપ સેટ સેટ સેટ, ભૂતકાળ ભૂતકૃતંગ બધું એક જ થાય, એટલે સેટ આઉટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઇન ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ ઓલસો. હવે બીજો શબ્દ આપેલો છે એની અંદર જ એ જ વાક્યમાં, એ છે ટુ સેટ અપ, બરાબર? ધ વે ઇન વિચ સમથિંગ ઓર એસ્પેશિયલી એન ઓર્ગેનાઇઝેશન ઇઝ ઓર્ગેનાઇઝ્ડ પ્લાન્ડ ઓર એરેન્જ્ડ. હવે બે અર્થ અહીંયા થયા, એક સેટ આઉટ એટલે યાત્રામાં નીકળી પડવું અને ટુ સેટ અપ એટલે ઊભું કરવું, બરાબર? કોઈ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ અહીંયા લખે છે એ રીતે કોઈ ઓર્ગેનાઇઝેશન નું આયોજન કરવું, એને એરેન્જ કરવું અથવા તો એને ઓર્ગેનાઇઝ કરવું. તો અહીંયા ટુ સેટ અપ અને ટુ સેટ આઉટ એવા બે શબ્દો મૂકવામાં આવ્યા. એ બે શબ્દના અર્થ જે છે સેટ જ આવતું હોવા છતાં પણ પ્રિપોઝિશન જેવું બદલાય છે એટલે તુરંત જ એનો અર્થ પણ બદલાય છે. આનો અર્થ થાય છે યાત્રા શરૂ કરવી, આનો અર્થ થાય છે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવી, બરાબર? કોઈ આયોજન કરવું એવો અર્થ થાય. તો આ બંને વસ્તુઓ અહીંયા તમારી સામે પ્રેઝન્ટ વર્બ તરીકે મૂકવામાં આવેલી છે. આમાં પછી પીવી એવું લખેલું નથી, કારણ કે અહીંયા લખેલું છે એટલે બે નું પ્રેઝલ વર્બ જ છે, એટલે એમાં ફરીવાર લખવાની કોઈ આવશ્યકતા નથી. હવે આ વાક્યમાં આવો, આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રીપાલ. હવે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એના અર્થમાં વિશેષતા બતાવવા માટે સેટ અપ બાય બચેન્દ્રીપાલ. હવે બાય બચેન્દ્રીપાલ એટલે એટલી ખબર પડે કે પેસિવ વોઇસ જેવી વાક્ય રચના છે. તો સાચી વાત છે, આ જે બીજા ખાલી શબ્દો મૂકવામાં આવેલા છે આ પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ છે. હજી હમણાં તમને જણાવ્યું કે સેટ આ સેટ છે એ ભૂતકાળ અને ભૂતકૃદંગ બધું એક જ થાય, એટલે અહીંયા આ ભૂતકૃદંગ નું રૂપ છે. હવે જો આમાં આટલો જે પાર્ટ આવ્યો છે એ પાર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના અર્થમાં વિશેષતા દર્શાવવા માટે આવેલો પાર્ટ છે અને એટલા માટે એ નામના અર્થમાં વિશેષતા બતાવે એના માટેના શબ્દો છે 1 2 3 4, બરાબર? આટલા શબ્દો જ મૂકવામાં આવેલા છે. એ શબ્દ સમૂહને કહેવામાં આવે ફ્રેઝ અને એ નામના અર્થમાં વિશેષતા બતાવવા માટે આવેલો શબ્દ
શબ્દ સમૂહ છે એને નામના અર્થમાં વિશેષતા બતાવે એને કહેવાય વિશેષણ અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહેવાય એવો આખો શબ્દોનો સમૂહ આવ્યો એટલે એને કહેવામાં આવે એડજેક્ટિવ ફ્રેઝ બરાબર હવે જો આની જગ્યાએ એડજેક્ટિવ ક્લોઝ મૂકવું હોય તો આમ થાય આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ વીચ વોઝ વીચ હેઝ બીન બેમાંથી કોઈ પણ એક That has been, which was, that was. Avu kai pan. Set up by Bachendri Pal. Which was set up by Bachendri Pal. To ee adjective close thayu kevay. Ave agal mukvama aveli je institute che, training institute, it is a thing, vastu kevay. Etle have, aa grammar mathi bahar nikli, ane functional grammar ma avo. To ene kevama ave, vastu nu varnan karvama ave che. Etle mate kevama ave ne, Describing thing જે પરીક્ષાની અંદર આપણને પૂછાય છે એ છે describing thing function તરીકે I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi ઉત્તરકાશીની નજીકમાં Bachendri Pal દ્વારા સ્થાપિત કરવામાં આવેલી હોય એવી mountaining ને લગતી training institute માં હું પહોંચવા માટે યાત્રા શરૂ કરી I called Bachendri Pal to tell her હવે આટલું જ વાક્ય સૌથી પહેલા પહેલા જો I called up Bachendri Pal to tell her એટલા પાર્ટ નીચે જ માત્ર અન્ડરલાઈન આપવામાં આવેલી છે બ્લુ કલર થી to tell her શાના માટે શું કામ આવો પ્રશ્ન થયો જવાબ શું છે to tell her આટલો જવાબ છે શું કામ પર ગીરો તો તેને જણાવવા માટે બરાબર તો જણાવવા માટે એટલે પ્રશ્ન શું મને શેના માટે ફોન કર્યો બરાબર તો આ જે છે એટલો 1 2 3 શબ્દોનો સમૂહ હોય આ શબ્દોનો સમૂહ જે છે એ કારણને રજૂ કરતો હોય એવો શબ્દોનો સમૂહ છે આમાં લખેલો નથી હવે સમજો તો આટલો જે છે એ રીઝનને રજૂ કરતો હોય એવો શબ્દોનો સમૂહ છે એટલે એને કહેવામાં આવે એડવર્બ ફ્રેઝ ઓફ રીઝન શું કહેવાય એડવર્બ ફ્રેઝ ઓફ રીઝન સમજવાની કોશિશ કરીએ ને એટલે આવડવા માંડે હો ધીમે ધીમે પ્રયત્ન કરીએ એટલે તો હવે આ ક્લાસ નીચે અન્ડરલાઈન આપી હવે એટલો જો જવાબ જોતો હોય તો પ્રશ્ન કેવી રીતના બને હજી હમણાં જ કીધું કે કારણ છે કારણ માંગવું હોય તો પ્રશ્ન બને વાય થી એટલે વાય ડીડ આઈ કોલ અપ બચેન્દ્રી પાલ તો જવાબ આવે ટુ ટેલ હર પ્રશ્ન કેવી રીતના બન્યો ભૂતકાળ છે એટલે વાય ડીડ આઈ કોલ અપ બચેન્દ્રી પાલ બહુ સરસ છે મજા આવે જો તમે શીખવાની કોશિશ કર્યા કરો ને તો મજા આવે પછી કંટાળા કરો અને કઈ પ્રયત્ન જ ન કરો તો કઈ મજા આવે નહીં અને જીવનમાં બધે જો આમ કંટાળા કરીએ તો કઈ મજા ની કઈ વાત છે નહીં બચેન્દ્રી પાલ જે એક માઉન્ટેનિયર છે જેમણે ખૂબ સારા લોકોને તૈયાર કર્યા છે માઉન્ટેનિંગ ફિલ્ડમાં એમની પાસે અરુણિમા સિંહા જાય છે અને પછી કહે છે જો ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી મેં એમને જણાવી દીધું ફોન કરીને કે અમે ઉત્તરકાશી પહોંચી ગયેલા છીએ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના વી હેડ રીચ્ડ ઉત્તરકાશી શી વોઝ સરપ્રાઈઝ્ડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ એને તો ખૂબ જ આશ્ચર્ય થયું કે આટલી ઝડપથી ઉત્તરકાશી પહોંચી ગઈ આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ ભૂતકાળની વાક્ય રચના સ્કાય રોકેટેડ ટુ સ્કાય રોકેટ એટલે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ ઇન્ક્રીઝ એટલે વધવું વેરી ફાસ્ટ એટલે બહુ ઝડપથી ગુજરાતી નથી લઈ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ આપેલું છે જોઈ લેજો સ્કાય રોકેટ ટુ સ્કાય રોકેટ એટલે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ ઇટ ઇઝ અ વર્બ સ્કાય રોકેટેડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ એ ઘટના પછી મારો આત્મવિશ્વાસ જે છે એ એકદમ ઉચ્ચે પહોંચી ગયો બુલંદ થઈ ગયો બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર નવો જોમ નવો જુસ્સો ભરતા હતા નવો આત્મવિશ્વાસ ફૂંકતા હતા બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી ચેન્જ વોઇસ કરીએ આ વાક્યનું આ પેરેગ્રાફનું પહેલું વાક્ય ચેન્જ વોઇસ કરવા માટેનું છે તમારી સામે તો બચેન્દ્રી પાલ કરતા એઝ ઓલવેઝ તમને ખબર છે ઓલવેઝ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહેવાય પમ્પ્ડ એ ક્રિયાપદ છે ફ્રેશ કોન્ફિડન્સ એ કર્મ છે અને કર્મ દ્વારા જ આપણે વાક્યનું ચેન્જ વોઇસ કરતા હોઈએ છીએ તો હવે એનું ચેન્જ વોઇસ કરીએ ફ્રેશ કોન્ફિડન્સ વોઝ ઓલવેઝ જે કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે એને વચ્ચે મૂકવામાં આવ્યું વોઝ ઓલવેઝ
pumped by Bachendri Pal in me. No, in me. Aku vakya vayu, fresh confidence was always pumped by Bachendri Pal in me. Aalite, a vakya je che, enu change the voice thai. Shikta redo, sakat matta redo. Bachendri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. એમણે શું કીધું ખબર છે અરુણિમા તો બીજા બધાય કરતા ખૂબ જ સારી છો ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ મને તો એવું લાગે છે કે આ બાકીના બધા જે સ્વસ્થ લોકો છે ને એ જ કંઈક અપંગ જેવા હોય ને એવા મને લાગે છે નોટ યુ તું નહીં હવે આટલા વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ હજી આગળ વાક્ય છે પણ આપણે એટલું નથી લેવું આટલા વાક્યનું સૌથી પહેલા ઇનડાયરેક્ટ કરીએ છીએ તો બચેન્દ્ર પાલ સેઈ અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ ધીસ પીપલ સીમ્ડ સીમ એટલે લાગુ ભાસુ ટુ બી સફરિંગ ટુ સફર એટલે પીડા ફ્રોમ અ હેન્ડીકેપ એ અપંગતા નોટ યુ ટુ નહીં આ બધા લોકો જે છે એ અપંગતાથી પીડાતા હોય એવું મને લાગે છે ટુ નહીં હવે આ વાક્યનું ઇનડાયરેક્ટમાં આપણે રૂપાંતર કરવા જઈ રહ્યા છીએ કઈ રીતે ઇનડાયરેક્ટ થાય છે સમજવાનો પ્રયત્ન કરજો દસમા ધોરણમાં શીખીને જ આવેલા હો પણ કદાચ હજી કાચું રહી ગયું હોય કઈ પણ તો હજી તમારી પાસે તક છે અને તમે વધારે સારા આત્મવિશ્વાસ સાથે શીખી શકો ગ્રામર પણ એના માટેની તમને તક આપવામાં આવી રહી છે બચેન્દ્રી પાલ રિપોર્ટિંગ વર્ગ શું હોય બોલો એન્કર રહી છે બચેન્દ્રી પાલ એન્કરેજ અરુણિમા એન્કરેજ રિપોર્ટિંગ વર્ગ આ સેઇડ જે છે એનું રૂપાંતર અહીંયા કર્યું કારણ કે અંદરના જે વાક્યો છે એટલે કે રિપોર્ટેડ સ્પીચ આપવામાં આવેલી છે એ ઉર્જાથી સફર છે એટલે અહીં મૂકવામાં આવ્યું એન્કરેજ અરુણિમા ધેટ સંયોજક તરીકે ધેટ વાપરવામાં આવ્યું વિધાન સ્વરૂપનું વાક્ય છે એટલા માટે યુ એટલે કોણ તો કે લિસનર લિસનર કોણ છે અરુણિમા અરુણિમા એટલે છોકરી છોકરી એટલે શી અને આ કર્તાનું સ્થાન છે એટલે અહીં મૂકવામાં આવ્યું શી શી અહીં આ છે સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળ માં પર એટલે વોઝ ફાર બેટર ધેન અધર્સ She was far better than others. પછી બીજું વાક્ય એન્ડ કે જે અમે ઉમે બરાબર શું ઉમેરે છે બીજું વાક્ય પણ પાછું વિધાન ઉમેરે છે એટલે કે ધીઝ પીપલ એમ લખ્યું છે ને ધીઝ પીપલ જો અહીં લખેલું છે ધીઝ પીપલ એનું રૂપાંતર થઈ ગયું ધોઝ પીપલ ધીઝ નું રૂપાંતર થયું ધોઝમાં ધોઝ પીપલ સીમ એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ્ડ નોટ યુ છે એટલે નોટ શી હવે આખું વાક્ય સમજી લ્યો બચેન્દ્રી પાલ એન્કરેજ અરુણિમા ધેટ શી વોઝ ફાર બેટર ધેન અધર્સ એન્ડ એડેડ ધેટ ધોઝ પીપલ સીમ્ડ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ્ડ હેન્ડીકેપ્ડ નોટ શી કર્તાનું સ્થાન છે એટલે નોટ શી નોટ યુ એટલે નોટ શી તું નહીં આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા તરફ ખૂબ ખૂબ ગૌરવ છે આટલા વાક્યમાં આમાં કઈ લીધું નથી ક્વેશ્ચન ટેક મૂકવું હોય તો કેવી રીતના મુકાય આઈ એમ પ્રાઉડ ઓફ યુ વિચારો થિંકો યસ થિંકવું પડે તો આઈ એમ પ્રાઉડ ઓફ યુ ક્વેશ્ચન ટેક અનુ પ્રશ્ન જોવામાં આવે કેવી રીતના બને મૂળ વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેક નકાર પણ આમાં અપવાદ છે આઈ એમ પ્રાઉડ ઓફ યુ અપવાદ શું છે આરન્ટ યુ એમ એન્ટ યુ નહીં કરવાનું આરન્ટ યુ આ એક અપવાદ છે I am proud of you, but before Everest expedition, an expedition is a chatan, arohan is a noun. પણ એવરેસ્ટ નું આરોહણ કરવું હોય એ કઈ આપણા સામાન્ય પાલિતાણાનો ડુંગરો ચડતા હોય એવું તો નથી એટલે કહે છે કે બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ વિલ હેવ ટુ ની વાક્યરચના લખવામાં આવેલી છે You will have to prove yourself. તમારે તારે તારી જાતને સાબિત કરવી પડશે. You will have to prove yourself. આ વાક્ય have to construction નું ફરજિયાતપણું બતાવે એટલા માટે કહેવામાં આવે showing compulsion. ફરજિયાતપણાને રજૂ કરવા માટે function નું આવું વાક્ય આવે એને કહેવાય showing compulsion નું વાક્ય. એ કહે છે કે તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે. If you climb 21,798 feet high, 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 21,798 feet
બરાબર એનું એક્સપેન્ડિશન કરી ના એ ચડી શક તો સમજી લેજે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ તો પછી તું એવરેસ્ટ ના તારા માર્ગ ઉપર હોઈ શકીશ એટલે પેલા એવરેસ્ટ ચડતા પહેલા નાના નાના પર્વતો એને ચડવા પડે નાના એટલે ગિરનાર જેવડા નહીં એના કરતા ઘણી બધી ઊંચાઈ વાળા હોય એવા બરાબર તો અહીંયા એ વાક્ય મૂકવામાં આવ્યું ઇફ યુ ક્લાઇમ 21,798 ફીટ હાઈ ચંસર કાંગરી ઇન લદ્દાખ માઉન્ટેન ઇન લદ્દાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ ઇફ સાથેની આ વાક્ય રચના 10મા ધોરણમાં પણ શીખેલા જો ઇફ કે અનલેસ સાથેનું વાક્ય આવે તો એ વાક્ય કન્ડિશન ને રજૂ કરતું વાક્ય કહેવાય એટલે કે શો મી કન્ડિશન નું આ વાક્ય કહેવામાં આવે તો આ વાક્ય જે છે એ શોવિંગ કન્ડિશન નું તમારી સામે મૂકવામાં આવેલું છે હવેનો બીજો પેરેગ્રાફ આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન એક્સપેન્ડિશન એટલે ચઢાણ એની વાત આપણને અગાઉ કરી દીધેલી છે તમારી સામે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ મેં સફળતાપૂર્વક એ ચઢાણ પૂર્ણ કર્યું વાક્ય તમારી સામે છે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન સક્સેસફુલી એટલા પાર્ટ નીચે અંડરલાઈન આપવામાં આવેલી છે તો પ્રશ્ન કેવી રીતે બનશે પ્રશ્ન આ રીતે બનશે હાઉ ડીડ આઈ કમ્પ્લીટ ધેટ એક્સપેન્ડિશન પ્રશ્ન બન્યો એન્ડ વર્બ જવાબમાં જોઈએ છીએ એટલા માટે પ્રશ્ન બનશે હાઉ થી ભૂતકાળની વાક્ય રચના કમ્પ્લીટેડ એટલે ડીડ મૂકવામાં આવ્યું હાઉ ડીડ આઈ કમ્પ્લીટ ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ધેટ એક્સપેન્ડિશન આખું વાક્ય બન્યું હાઉ ડીડ આઈ કમ્પ્લીટ ધેટ એક્સપેન્ડિશન મેં એ એક્સપેન્ડિશન કેવી રીતે પૂર્ણ કર્યું તો કે સક્સેસફુલી બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ અમે જે બેઝ કેમ્પ પર્વતારોહણ થતા હોય એમાં અલગ અલગ પ્રકારના કેમ્પ આવે વચ્ચે વચ્ચે એમાંનો એક એ બેઝ કેમ્પ છે જ્યાં બેઝ બનાવવાનો છે પછી ત્યાંથી આગળનું ચઢાણ કરવાનું ધારો કે ચઢાણ કરતા હોય એમાં વચ્ચે તોફાન આવે હિમસ્ખલન થાય અથવા વાવાઝોડું આવતું હોય તો એમણે પાછું નીચે ઉતરી જવું પડે ઇટ ઇઝ કોલ્ડ બેઝ કેમ્પ એ બેઝ કેમ્પ ઉપર પહોંચ્યા સિચ્યુએટેડ એટ 18,000 ફીટ પહોંચવાનું હતું 21,000 ફીટ ઉપર પણ 18,000 ફીટે અમે પહોંચ્યા 16 અને એ ગાળા દરમિયાન 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ 19 સભ્યોની ટીમ નીકળેલી હતી એમાંથી 16 સભ્યો થાકી ગયા પાકી ગયા નિવૃત્ત થઈ ગયા તો રિટાયર આર ઈ ટી આઈ આર ઈ To retire એટલે નિવૃત્ત થવું ઇટ ઇઝ અ વર્બ રિટાયર્ડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ અમુક લોકો કેવા હોય છે આરંભે શુરા જેવા હોય છે ધૂમ ધડાકા ભેર શરૂઆત કરે તમામ વસ્તુની બરાબર તમારી પાસે હવે 11મા ધોરણમાં હાયર સેકન્ડરીમાં પ્રવેશ્યા એટલે 10મું ધોરણ સફળતાપૂર્વક પાસ કરીને આવ્યા એટલે નવી નોટબુક લીધી નવા પુસ્તકો નવી ગાઈડ ને નવી બોલપેન ને તમામ વસ્તુઓ નવી અને હવે ઉપર કાંટાળો તાજ હાયર સેકન્ડરીના સ્ટુડન્ટ્સ બરાબર તો શરૂઆત બહુ ધૂમધડાકા ભેર કરીએ કે હવે તો હું બહુ જ સરસ અભ્યાસ કરીશ પણ પછી જેમ 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 સમય વીતતો જાય એમ 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 ધીમે 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 કરતા લોકો ઓછા થતા જાય બરાબર તાકાત ઘટતી જાય અને પરિણામ એ આવે કે પછી વર્ષના અંત સુધીમાં સાવ થાકી પાકી ગયેલા લોકો હોય તો તમે જ્યારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો ત્યારે ભલે ધીમી શરૂઆત હોય પણ એ કન્ટિન્યુઅસ રાખવી જોઈએ સતત રહેવી જોઈએ તો જ એનું પરિણામ તમને પ્રાપ્ત થાય સ્લો એન્ડ સ્ટેડી ઓલવેઝ મીન્સ ધ રેસ્ટ આ યાદ રાખજો એટલે હવે એ વાક્ય અહીં આવે છે 16 ઓફ ધ 19 19 જણામાંથી 16 જણા મેમ્બર્સ ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ 19 માંથી 16 તો રિટાયર થઈ ગયા બધાને એવરેસ્ટ જ ચડવો હતો પણ પહોંચી શકતા નહીં જે બી ગ્રુપ રાખી અને અભ્યાસ કરતા હોય ને 11માની અંદર એને ડોક્ટર જ બનવું હોય પણ પહોંચી ન શકે જે એ ગ્રુપ રાખતા હોય એને એન્જિનિયર થવું હોય ને ગૂગલમાં જ નોકરી કરવી હોય બરાબર 1 કરોડના 2 કરોડના પેકેજમાં પણ પછી જ્યારે ભણવાનું શરૂ થાય અને આગળ જેમ જેમ ચાલતું જાય એમ 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 બધાની જે ક્ષમતા છે એ ખબર પડતી જાય હવે અહીંયા 16 ઓફ ધ 19 એટલા પાર્ટ નીચે અંડરલાઈન આપવામાં આવેલી છે તો પ્રશ્ન આ સંખ્યા છે અને સંખ્યા માટે હાઉ મેની થી પ્રશ્ન બનાવવામાં આવે છે એટલે હાઉ મેની મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ હાઉ મેની થી પ્રશ્ન બન્યું હાઉ મેની મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ આ રીતે આ પ્રશ્ન બનશે તો જવાબ આવે 16
of 90. Bachchan Kripal greeted me at the base camp. To greet, G-R-E-E-T, to greet at Abhimadan Karu, greeted is the past tense and the form of past participle. Ena uparthi apne je noun banaviye chhe, greetings, barabar greeting card je kahiye chhe, ye greeted at me, base camp, at the base camp. Shun, kevi ritna ene sambodhan karta, kye chhe, very sharely, mari sharely. She said and took me in her warm embrace. Embrace no earth type alingan. E-M-P-R-A-C-E. Embrace at alingan. Warm at a hupad. Emane mane pragaad alingan hai. Jare Arunima Sinha ye base camp upar 18,000 ni uchai upar 18,000 feet ni uchai upar pahunchi jai chai. Jare tyan Bachchan Kripal emnu swagat kare chai. Shun kya chai? Mary Sherry. She said and took me in her warm embrace in the evening. Sanjana Samayi. Bachchan Kripal announced there, I was finally ready for Everest. Jena mate e prayatna kari reja hata. Ena mate ene manya karva ma ave chhe. Lakhe chhe. In the evening. Sorry. Ave jo ene pehla nu ek vakya apne lidhelu chhe. Bachchan Kripal greeted me at the base camp. આ વાક્યમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરેલો છે સૌથી પહેલા વેલા બચ્ચન કૃપાલ એટલા પાર્ટ નીચે આપણે અન્ડરલાઈન આપેલી છે તો કર્તાનું સ્થાન છે તો કર્તાના સ્થાન ઉપર પ્રશ્ન કેવી રીતે બનશે તો કે હુ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ બરાબર આ રીતે હુથી કર્તાના સ્થાન ઉપર સેલામાં છે લોડ બીજું ક્વેશ્ચન ત્યાર પછીનું બીજું મી જો એટલા પાર્ટ નીચે અન્ડરલાઈન આપવામાં આવી ગયું તો આ સજીવ કર્મ છે તો પ્રશ્ન બનશે હુ Did Bachchan Kripal greet at the base camp? Prashna bhaino, whom did? And trijo je che, at the base camp, a sthal che. And sthal mate jo prashna bhaino hoi to, where did Bachchan Kripal greet me? To jo aave at the base camp. To aa riti prashna vakya rita, amati koi trane ek sathe no puchhay, koi pan ek puchhay. To ek vakya ma, tame avu jo prayatna karsho, આ મેં જેમ તમારી સામે એક વાક્ય મૂક્યું એમ તમે તમારી રીતે માનસિક પ્રયત્ન કરો હાથેથી લખીને પ્રયત્ન કરો તો તમને ધીમે ધીમે કરતા એ આવડવા માંડે હવે પછીનું જે વાક્ય છે ઇન ધ ઇવનિંગ બચ્ચન કૃપાલ એનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ આ જે વાક્ય છે આમાં જુઓ ઇન ધ ઇવનિંગ બચ્ચન કૃપાલ એનાઉન્સ્ડ પછી ધેટ મૂકવામાં આવેલું છે આ ધેટ સાથેનું જે વાક્ય જોડવામાં આવેલું છે એ ઇનડાયરેક્ટનું વાક્ય કહેવામાં આવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલેલું અને એટલા માટે આવા પ્રકારના વાક્યને ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે રિપોર્ટિંગનું વાક્ય રિપોર્ટિંગનું વાક્ય એ લખે છે કે સાંજના સમયે બચ્ચન કૃપાલે ઘોષિત કરતા કહ્યું કે ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ કે હું એવરેસ્ટ ચડવા માટે એવરેસ્ટના આરોહણ કરવા માટે સજ્જ છું તૈયાર છું She also assured me. આટલું વાક્ય લીધું. She also assured me. આટલા વાક્યનું હવે આપણે ચેન્જ વોઇસ કરીએ. આ પેરેગ્રાફમાંથી પણ એકાદ વાક્ય ચેન્જ વોઇસનું લઈએ. સાદા ઉદાહરણનું વાક્ય છે. મી એ કર્મ કરતાના સ્થાને આવે એટલે I was also assured by her. I was also assured by her. આ રીતે આ વાક્યનું ચેન્જ વોઇસ બનશે. એમણે મને ખાતરી આપી શું ખાતરી આપી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ ઓફ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ ટુ સ્પોન્સર એટલે પુરસ્કર્તા હોવ ઇટ ઇઝ અ વર્બ એસ પી ઓ એન એસ ઓ આર ટુ સ્પોન્સર એટલે વ્યક્તિને આર્થિક રીતે મદદ કરવી એટલે પુરસ્કર્તા હોવ ઇટ ઇઝ અ વર્બ એન્ડ સ્પોન્સર્ડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ ટાટા સ્ટીલ ને એ લોકો વાત કરશે એ વાત કરશે અને એ લોકો મને સ્પોન્સર કરશે એવું એમણે મને ખાતરી આપી કારણ કે જ્યારે આરોહણ કરવાનું હોય તેવા સમયે અને એ પણ એવરેસ્ટ નું આરોહણ કરવાનું હોય એવા સમયે વધારે પ્રમાણમાં ખર્ચ થતો હોય છે અને સામાન્ય વ્યક્તિને માટે એ પોસાઈ શકે નહીં એટલે કોઈ કંપનીઓ જે છે એ જો એને કોઈને સ્પોન્સર કરે તો જ એ વ્યક્તિ આસાનીથી કાંકેના શૂઝ એની જે સ્ટીક એની લાઈટ એનું ભોજન આ તમામ વસ્તુઓ જે છે એના ક્લોથ્સ જે પહેરવાના હોય સ્પેશિયલ પ્રકારના એ મેડિસિન્સ અલગ અલગ પ્રકારની આ બધી વસ્તુઓનો ખર્ચ ખૂબ ઝાઝો થતો હોય છે તો આ વાત કરી આપણી સામે સીન નંબર 3 હવે આના પછી આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ તમે ખૂબ સમજણ સાથે કાળજીપૂર્વક લખજો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ